દમણ પોલીસે 4 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશથી અપહરણ કરીને દમણ લઈ આવ્યા બાદ 80,000માં યુવતીને વેચી દઈ તેની પર સતત 4 વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાની ચકચારિત ઘટનામાં પોલીસે યુવતીને મુક્ત કરાવી હતી. નાની દમણ પોલીસ મથકમાં એક મહિલાએ ફરિયાદ નોંધાયેલી કે તેની નાની બહેન 21 ડિસેમ્બર 2016થી ગુમ છે, જેનો અજાણ્યા નંબરથી ફોન આવેલો કે તે દમણમાં કોઈ વિસ્તારમાં બંધક અવસ્થામાં છે. આ માહિતીને આધારે દમણ પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક વિવિધ ટીમ બનાવી યુવતીની શોધખોળ હાથ ધરી હતી અને યુવતીને દમણમાંથી શોધી કાઢી હેમખેમ તેના પરિવારને સુપ્રત કરી હતી. એક ફરિયાદીએ નાની દમણ પોલીસ સ્ટેશનમાં આવી અને જણાવેલું કે 2016માં એક માઇનર છોકરી છે જે યુપીથી લાપતા થઈ ગયેલી છે અને એમને એમ કીધું કે ઘણા વર્ષો પછી 2 વર્ષ પછી અમને જાણવા મળેલ છે કે દમણમાં હોય એવું અમને જણાવેલ. એમને બાબતની ગંભીરતા જોઈને સુપિરિયર ઓફિસરના માર્ગદર્શન અનુસાર અલગ અલગ ટીમ બનાવી અને અલગ અલગ દિશાઓમાં કામ કરતા જે બાળા ગુમ થઈ ગયેલી હતી તે અમે લોકોને મળી આવેલી દમણ વિસ્તારમાંથી અને એમને જ્યારે લાવવામાં આવી જે જગ્યા ઉપરથી ત્યારે એમને પોતાની હકીકત જણાવેલી કે મને યુપીથી બેહોશ કરીને લઈ ગયેલા હતા અને જ્યારે હોશ આવ્યો ત્યારે ખબર પડી કે હું કઈ જગ્યા ઉપર છું અને એમાં એમ પણ જાણવા મળેલ કે એમને કોઈ વ્યક્તિ સાથે વેચાયેલી મતલબ ખરીદી કરેલી એની અને એક મેરેજ બી કરેલા એમના. ત્યારબાદ એમને કોઈ અલગ અલગ જગ્યા ઉપર ફેરવતા અને દમણ લાવેલા અને દમણમાં લાવી અને એમની પાસે ખોટું કૃત્ય કરાવવાની પ્રોસિજર ચાલતી હતી અને એના અનુસંધાનમાં અમે લોકોએ FIR ટચ કરી અને એક સામિલ એક મહિલાને પણ અમે એરેસ્ટ કરી છે અને આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે. સર, એમાં કોઈ પુરુષની જે એના હાથે મેરેજ થયેલી તે લોકો કોઈ પકડાયા? એમના જે પકડાયેલા મહિલા છે એમના જે પતિ છે એ આ ફરાર છે અને અમારી ટીમ એના ઉપર કામ કરી રહી છે અને અહીંથી યુપી સુધી જે પણ લોકો આમાં સામેલ હશે તે લોકોની પણ ધરપકડ કરવામાં આવશે.